થરાદ તાલુકાના હાથાવાડા ગામમાં મામી સાથેના આડા સંબંધમાં આડખીલી બનતા સગાભાઈએ મામી તેમજ તેના દીકરા સાથે મળીને સગાભાઈની હત્યા કરી તેની લાશને સળગાવીને તેના હાડકા કોથળામાં ભરીને કેનાલ નજીક નાખી દેતા પોલીસે હત્યા કરનાર સગાભાઈ મામી અને તેના પુત્રની અટકાયત કરતા સંબંધોને લાંછન લગાડનાર આરોપીઓ ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. થરાદના જાણદી ગામના સવદાસભાઈ કાંજીભાઈ પટેલને હાથાવાડા ગામની તેની મામી ધૂળીબેન સાથે આડા સંબંધો હતા, જેમાં સવદાસભાઈનો મોટા ભાઈ શિવદાસ આડખીલી રૂપ બનતો હતો, જેને લઈને મામી અને સવદાસે તેમના પ્રેમમાં બાધારૂપ બનતા શિવદાસને કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. જે મુજબ ગત તારીખ 19 જૂને શિવદાસ તેની મામીના ઘરે હાથાવાડા આવતા મામીએ તેના પ્રેમી સવદાસને ફોન કરીને બોલાવ્યો હતો અને ઘરની બહાર સૂઈ રહેલા શિવદાસના કપાળમાં 5 જેટલા ઘા ઝીકી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ શિવદાસની લાશને મામી અને મામીના દીકરા દિલીપ સાથે મળી કોથળામાં ભરી ખેતરમાં પડેલા જીરાની ડાંખણીમાં નાખી સળગાવી દીધી હતી, જે બાદ તેના વધેલા હાડકાને ગોદડાના ખોડિયામાં ભરીને વામી ગામ પાસે નર્મદા કેનાલ નજીક ફેંકી દીધી હતી. જો કે મૃતક શિવદાસ 19 જૂને ખેતરથી થરાદ જવાનું કહી 2 દિવસ સુધી ઘરે પરત ન ફરતા તેના નાના ભાઈએ ફોન ઉપર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. તેનો સંપર્ક ન થતાં પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે મોબાઈલ લોકેશનના આધારે પગેરું મેળવ્યું હતું અને કડકાઈથી સવદાસની પૂછપરછ કરતાં હચમચાવી નાખે તેવી હત્યાની આ ક્રૂર ઘટના સામે આવી હતી, જેમાં સવદાસે જ તેના મોટા ભાઈ શિવદાસની પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું, જેથી પોલીસે મૃતકના ભાઈ સવદાસ પટેલ, મામી ધૂળીબેન પટેલ અને મામીના પુત્ર દિલીપ પટેલની અટકાયત કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી જે જગ્યાએ લાશનો નિકાલ કરવામાં આવ્યો હતો તે જગ્યાએથી હાડકાનો જથ્થો કબજે લઈને FSLમાં મોકલી હત્યારાઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર નારણ ચૌધરી, થરાદ. ગત તારીખ 27/6/2020 રોજ અત્રે પોલીસ સ્ટેશન આવી અને સરદારભાઈ કાંજીભાઈ પટેલના હોય પોતાના ભાઈ શિવરામભાઈ કાંજીભાઈ પટેલની ગુમસુદાની જાહેરાત આપેલી અને તેની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રતિભાઈ નાઓ ચલાવી રહેલા હતા. દરમિયાન સરદારભાઈના અનૈતિક સંબંધો બાબતે તપાસ દરમિયાન થોડું ફલિત થતા આ કામે ફરિયાદી જે જાહેરાત આપનાર હતો તે પોતે જ શંકાના દાયરામાં હોવાનું જાણી આવતા તેને ગઈકાલે સવારે પોસ્ટે લાવી અને તેનો નાનો ભાઈ અશોકભાઈ કાંજીભાઈને પણ સાથે લાવી રાત્રે પૂછપરછ કરતા તેણે પોતે આ શિવરામભાઈ કાંજીભાઈ પટેલને મારી નાખી તેને સળગાવી તેના હાડકા વાણી ગામની કેનાલ પાસે બાજુમાં નાખી દીધેલાનું જણાતા તેની આ સત્યાર્થતા તપાસવા સારું સરકારી ગાડી લઈ અને તેને સાથે રાખી અને હાડકા નાખેલી જગ્યા બતાવવાનું જણાતા તે સાથે ચાલી અને જગ્યા બતાવતા તે જગ્યાએ આ માનવ અસ્થિના હાડકા મળી આવતા ત્યાં યોગ્ય બંદોબસ્ત રાખી અને પોસ્ટે આવી અને ફરિયાદી અશોકભાઈ કાંજીભાઈની લખાયા મુજબની ફરિયાદ લખી દઈ. આ કામે તાત્કાલિક FSL અધિકારીઓને સ્થળ ઉપર બોલાવવા જરૂરી હોય જેથી FSL અધિકારી તેમજ પેનલ ડૉક્ટરથી PM કરાવવું જરૂરી હોય ડૉક્ટર પેનલ ડૉક્ટરના બંને ડૉક્ટરશ્રીઓને સાથે રાખી બંને જે આરોપીઓ જેક્સ આરોપીઓ બંનેને રાઉન્ડઅપ કરેલ હોય જે બંને આરોપીઓને સાથે રાખી અને કેનાલ ઉપર થઈ મરણજનના અસ્થિનો યોગ્ય નમૂના લઈ FSLમાં મોકલવા સારું યોગ્ય નમૂના ડૉક્ટરશ્રીએ લીધેલ તેમજ આ શિવરામભાઈ કાંજીભાઈને જે જગ્યાએ આતાવાડા ગામની સીમમાં રહેણાંક મકાનની બાજુના ખેતરમાં મારી નાખી અને સળગાવેલ હોય તે જગ્યાએ જઈ અને એની બાજુના ખેતરમાંથી પણ શિવરામભાઈ મરણજનના અસ્થિઓ મળી આવતા ગુનાની તપાસના કામે FSLમાં મોકલવા માટે કબજે લેવામાં આવેલી છે અને મારા હથિયાર પણ ત્યાંથી મળી આવેલ હોય તે પણ કબજે કરેલ છે. ઉપરોક્ત ગુનામાં ત્રણેય આરોપીઓએ સાથે મળી પોતાનો સામાન્ય ઈરાદો પૂરો પાડવા સારું આ ગુનો કરેલ હોય
અને જેમાં ગુનાનો હેતુ અનૈતિક સંબંધો હોય, જેથી ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે. ત્રણેય આરોપીઓને કોવિડ ટેસ્ટ માટે દિશા મુકામે મોકલી આપેલ છે, જેનો ટેસ્ટ નું રિઝલ્ટ આવે છે તેઓની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.